સોરઠ દરાની અમરવેલી ગણાતા અમરેલી જિલ્લાનું એક ગોકુળિયું ગામ. શેત્રુંજી નદીનો પ્રવાહ ત્યાં વળાક લે એટલે તે ગામનું નામ વાક્યા પડ્યું. ખરા પદમાં મીઠી વીરડી એટલે વાક્યા ગામ. આ ગામમાં દેવરાજ બાપા ઠુમર અને વૈજનાથ મહારાજ જેવા અનેક મુક્તો પ્રગટ્યા. આ ગામમાં પુરાણી શ્રી નારાયણદાસજી સ્વામી અને ગોપીનાથદાસજી સ્વામી જેવા મહાન સંતો પ્રગટ્યા. આજે વાત કરવી છે એ મહાન સંત સદગુરુ શ્રી ગોપીનાથદાસજી સ્વામીની. વિક્રમ સંવત 1920માં નંદાણિયા પરિવારને ત્યાં એકવાર સોનાનો સૂરજ ઉગ્યો. માતા ડાહીબેન અને પિતા માવજીભાઈને ઘેરે મહામુક્તનો જન્મ થયો. માતા પિતાએ પોતાના લાડકા બાળકનું નામ બેચર પાડ્યું. પાછળથી ગામના લોકો આ બેચરને ગોવિંદ એવા હુલામના નામથી પણ બોલાવતા. ગોવિંદ વાળી ભારે ગુણિયલ અને વળી પૂર્વજન્મની ભારે સંસ્કારી આત્મા. વડીલ હરિભક્તોને ગોવિંદ કાયમ વચનામૃત અને કીર્તનો સંભળાવે. આરતી સમયે દોડી દોડીને મંદિરે પહોંચી જાય. રોજ પોતે નગારું અને ઝાલર વગાડે. ધૂન ભજન અને કથા વાર્તામાં પણ ભાગ લે. ધીમે ધીમે ગોવિંદ મોટો થવા લાગ્યો. તેમના પિતાને ખેતીકામમાં મદદ કરવા લાગ્યો. બળદગાડું જોડી ખેતરે જાય. એવામાં એક દિવસ ગાડાના પૈડા નીચે એક નાનું ગલુડિયું આવી ગયું. ગલુડિયાએ કારમી ચીસ પાડી. આ એની આખરી મરણ ચીસ હતી. આ મરણ ચીસે ગોવિંદના હૈયામાં ઊંડો ચીરો પાડી દીધો. અર ખેતીકામમાં આવા પાપ. મારા પાપે એક અબોલ પ્રાણીનો જીવ ગયો. આ નાનકડી એવી ઘટનાએ ગોવિંદના હૈયામાં ઊંડા વૈરાગ્યના બીજ વાવી દીધા. એકાદશીના દિવસે ઉપવાસ કરી આ પાપનું પ્રાયચિત કર્યું. પણ હવે ગોવિંદનો આત્મા તો ઘરેથી ઉડી ગયો હતો. એવામાં સદગુરુ શ્રી બાલમુકુદાસજી સ્વામીનો જોગ થયો. સ્વામીના વેણની સારણી ગોવિંદના અંતરમાં આરપાર ઉતરી ગઈ. ઘરેથી ભાગીને જૂનાગઢની વાટ પકડી. પિતા માઉજીભાઈ ગોવિંદને વારે વારે ઘેરે તેડી લાવે. ગોવિંદ પણ વારે વારે જૂનાગઢ ભાગી જાય. આમ અંતે પકડા પકડીના દાવમાં માઉજીભાઈ હાર્યા. બાલમુકુદાસજી સ્વામીએ તેમને પાર્ષદની દીક્ષા સાથે રાખ્યા. સંવત 1934ની સાલમાં ભગત પ્રસાદજી મહારાજ પાસે ગોવિંદને ભાગવતી દીક્ષા અપાવી. ગોવિંદ ભગત હવે ગોપીનાથદાસજી સ્વામી બન્યા. સમય જતા બાલમુકુદાસજી સ્વામીએ તેમને સંસ્કૃતના અભ્યાસ માટે પ્રેર્યા. સ્વામી શ્રી ધન્મતનીયદાસજી સ્વામી પાસે સંસ્કૃત ભણવા લાગ્યા. સુમધુર શૈલીમાં કથા કરતા એટલે સંતો ભક્તો એને પુરાણી એવા નામથી બોલાવતા. વિશેષ અભ્યાસ માટે સ્વામીએ વડતાલની સંસ્કૃત પાઠશાળામાં પ્રવેશ મેળવ્યો. રાજકોટના જીવરામ શાસ્ત્રી પાસે ભણવા લાગ્યા. એ વખતે વડતાલમાં 35 જેટલા શ્રીજી મહારાજના સમકાલીન નંદ સંતો રહેતા. સ્વામી અદ્ભુતાનંદ સ્વામીની ખૂબ સેવા કરેલી. કેવી સેવા કરેલી? અદ્ભુતાનંદ સ્વામીને દ્વેષીઓએ ઝેર આપેલું. તેથી વૃદ્ધાસ્થામાં શરીર બહુ કળતું. સ્વામી કોઈ શરીરને બહુ કચરે તો જ નિંદર આવે. સ્વામી આ તક ઝડપી લીધી અને તેમની સેવા કરવા લાગ્યા. એક દિવસ તો પોતે આખી રાત જાગીને સ્વામીની સેવા કરી. રાત પૂરી થતા સવારના 4 વાગ્યાના ચોઘડિયા વાગ્યા. સમય સાંજથી સવારના 4 વાગ્યા સુધી સેવા કરી. હા, અને અદ્ભુતાનંદ સ્વામી તો નાના સાધુ પર વરસી જ પડ્યા. પોતાના બંને હાથ પુરાણી સ્વામીના માથા પર મૂકી આ મહાન સંતે આશીર્વાદ ઉચ્ચાર્યા. પુરાણી જાઓ, તમે તમામ વિદ્યામાં પારંગત થશો. વિદ્વાનોમાં તમારું સ્થાન આગળ રહેશે. સ્વામીની કથા કરવાની શૈલી ઘણી જ ઉત્તમ હતી અને તેમાં વળી મોટા સંતોની કૃપા ભળી. તેથી સ્વામીના સ્વરનો રણકાર કંઈક જુદો જ હતો. વળી તેમનું કંઠ, શરીર અને સ્વર એવા બળવાન હતા કે સ્વામી ક્યારેય થાકતા નહીં. સ્વામી જ્યારે કથા અને પ્રસંગનું નિરૂપણ કરતા ત્યારે આ બહુ પ્રસંગ ખડો કરી દેતા. સભામાં કેટલો સમય વીતી ગયો તેની કોઈને ખબર ન રહેતી. 1958માં સ્વામી ઉપલેટા પધાર્યા. ઉપલેટાના ભાઈ શંકરભાઈએ સ્વામીને કહ્યું, સ્વામી મહારાજના દર્શન કેવી રીતે થાય? સ્વામી કહે, 3 દિવસ અને 3 રાત અખંડ મહારાજનું ભજન કરે તેને મહારાજના દર્શન થાય. ભાઈ શંકરભાઈ તો ભજનમાં બેસી ગયા. પણ સ્વામીના મનમાં થયું કે જો આપણા વચને હરિભક્તોને દર્શન થતા હોય તો આપણને કેમ ન થાય. સ્વામી પોતે પણ ભજનમાં બેસી ગયા અને તે જ રાત્રે મહારાજે સ્વામીને દર્શન દીધા. સ્વામીએ ઘણા ગામમાં મંદિરોના નિર્માણ કરાવ્યા. અનેક ભક્તોના દુઃખ દૂર કર્યા. સાહિત્ય અને સંપ્રદાયની ખૂબ સેવા કરી. સમઢિયાળાના બાવાજાએ અનેકની પશુતાની પંક્તિ મુકાવી માનવ કર્યા. ટીમીના ભૂટાશેઠ જેવા અનેક ભક્તોના માંજિયા મેળા ટાળ્યા. દેરડીના રાણાભાઈ જેવા અનેકના ભૂતપ્રેત ભગાડી સુખિયા કર્યા. ફાટસરના મોતીચંદ શેઠ જેને બલઢે પાલી ગયું તેમનું મગજ ઠેકાણે લાવ્યા. શારદા પીઠના શંકરાચાર્ય માધવજીને શાસ્ત્રાંગ કરી તેમને હરાવ્યા. સ્વામિનારાયણ સંપ્રદાય વૈદિક છે તેનો ડંકો બજાવ્યો. 1973માં રાજકોટમાં કલ્પતરુની કથા ચાલી હતી ત્યારે સ્વામીએ મહારાજે સ્વામીને સ્વપ્નમાં દર્શન દીધા. મહારાજે સ્વામીને કહ્યું, સ્વામી
ચાલો અમારા ધામમાં. પણ સ્વામી કહે, મહારાજ આ કથામાં 12મા સ્કંદની કથા તો બાકી છે. મહારાજ કહે, ભલે જેવી તમારી મરજી કથા કરી રહો, પછી વાત. સ્વામી ઉઠી ફરી પાછું સપનું સંભાળી રડવા લાગ્યા. અરે રે, મેં આ શું કર્યું? મહારાજ તેડવા આવ્યો ને હું ન ગયો. બસ ત્યાર પછી સ્વામીએ પાછી વૃત્તિ વાળી લીધી. મહારાજના ધામમાં જવાની પાછી પૂર્વ તૈયારી કરવા લાગ્યા. સંવંત 1974માં સૌરાષ્ટ્રમાં કડકડિયાનો રોગ ફાટી નીકળ્યો. ગોંડલમાં રહેતા સંતો હરિભક્તોને પણ આ રોગ લાગુ પડ્યો. સ્વામીનું શરીર મજબૂત હોવાથી તેમને આ રોગ લાગુ પડ્યો નહીં. તેથી સ્વામીએ માંદા હરિભક્તો અને સંતોની સેવા કરવાનું બીડું ઝડપ્યું. આ સ્વામીની સેવાથી સંતો હરિભક્તો તો સાજા થયા, પણ સ્વામી પણ શું પણ માંદાની સેવામાં સ્વામીએ રાત દિવસ જોયા નહીં, અને તેથી સ્વામીની તબિયત લથડી. શરીરમાં ઝીણો ઝીણો તાવ આવવા લાગ્યો. સ્વામીને ખબર પડી ગઈ કે આ તાવ મહારાજ જે જ મોકલ્યો છે. અંતે સ્વામીએ પોતાના ગુરુભાઈ સદગુરુ શ્રી ગોપીનાથ નારાયણદાસજી સ્વામીને પોતાની પાસે બોલાવી લીધા. રૂપ ચતુર્દશીના દિવસે સ્વામીને મહારાજ પોતાના ધામમાં તેડી ગયા. ઘણા સંતો અને ભક્તોને મહારાજ અને વિમાનના દર્શન થયા. આવા મહાન સંતે આ સત્સંગને અનેક ધ્યાની, ભજનિક, કથાકાર અને સાધુતાયુક્ત સંતોની ભેટ ધરી છે. અને હા, સૌથી ભાગ્યશાળી તો આપણે છીએ કે સ્વામીએ આપણે શાસ્ત્રીજી મહારાજ જેવા સંતની જોક આપી. આ વર્ષ સત્સંગ બાગમાં મીઠો ટહુકો કરનાર એવા પુરાણી શ્રી ગોપીનાથદાસજી સ્વામી ધામમાં ગયાના 100 વર્ષ પૂર્ણ થાય છે. ત્યારે આવો આપણે સૌ સાથે મળી એ મહાન સંત સદગુરુ શ્રી ગોપીનાથદાસજી સ્વામીને પોતાની ભાવોર્મી ભીની સ્મરણાંજલિ અર્પીએ. અસ્તુ, જય સ્વામિનારાયણ.